धोरण चार विषय अंग्रेजी यूनिट सिक्स कुकू इज कॉलिंग। नमस्ते गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गया वीडियो में आपने पेज नंबर 41 में इज शी डांसिंग એટલે કે યસ અને નો જો તે ક્રિયા કરતો હોય તો યસ લખવાનો, જો તે ક્રિયા કરતો નો હોય તો નો વડે પ્રશ્નનો જવાબ તો એ આપણે થોડું એના વિશે જોયું હતું અને મેં તમને એક કલાકની નોટમાં લખવા પણ આપ્યું હતું અને યસ અને નો ના જવાબ કેવી રીતે લખાય એ યાદ રાખવાનું પણ કીધું હતું। તો હવે નીચે એની એક્સરસાઇઝ છે એટલે કે પ્રશ્ન નંબર 4 છે। ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો, ઉદાહરણ પ્રમાણે યસ અથવા નો માં ઉત્તર લખો। હવે આમાં આપણે શું કરવાનું છે, ઉત્તર લખવાના છે, જવાબ લખવાના છે। तो आप पहले एक्साम्पल जुए तो जो ते स्वाकृति प्रश्न नंबर चार पेलो इज ही थ्रोइंग अ बोल के शू ते बोल फेंकी रहो। तो चित्र जुवा बोल फेंके छे तो के ना ए बोल फेंकतो नथी, बोल ने शू करे छे, लात मारे छे। तो जवाब आवशे नो, ही इज नो। अने बीजा खुला वाक्य में जवाब केवी रीते लखाय तो के नो ही इज नोट throwing a ball। બીજું છે એક્ઝામ્પલ is she laughing, શું તેણી હસી રહી છે। તો ચિત્ર જુઓ તો તે હસે છે તો કે હા, તો જવાબ લખવાનો yes she is એટલે કે હા તે, એમાં yes she is not આવે નહીં, વાક્યમાં જવાબ yes ના છે તો પાછળ કાંઈ આવે નહીં। પૂરા વાક્યમાં જવાબ છે yes she is laughing। यार પછી હવે આપણે એમાં સવાલ જવાબ દેવાનું શરૂ થાય છે। પહેલું ઇઝ શી જમ્પિંગ, શું તે કૂદકો મારી રહી છે। તો ચિત્ર જુઓ તો તમે સાબુતીમાં ચિત્ર છે, મેં અહીંયા એક ક્રિયા લખી છે, સાબુતીમાં ચિત્ર છે તો એ શું કરે છે, તેણી દોરડા કૂદી રહી છે। તો જવાબ શું આવશે નો, તો જવાબ લખવાનો નો। પછી અલ્પવિરામ પછી શું મેં કીધું તો શી પ્રશ્નાર્થ કરવાનું નહીં, પૂર્ણ વિરામ આવે કારણ કે જવાબ આપ્યો છે આપણે પૂર્ણ વિરામ, આપણે સવાલ પૂછો છે એમાં પ્રશ્નાર્થ ચિહ્ન। બીજું છે ઇઝ હી રનિંગ, શું તે દોડી રહ્યો છે। તો ચિત્રમાં જુઓ તો તે દોડે છે તો કે હા, તો નીચે જવાબ લખવાનું યસ માં લખવાનું તો કે યસ હી અલ્પવિરામ યસ હી ઇઝ। હવે પૂરા વાક્યમાં જવાબ શું આવશે યસ અલ્પવિરામ હી ઇઝ રનિંગ, આમાં નોટ આવે નહીં, સીધું વાક્ય યસ ઇઝ રનિંગ। ત્યાર પછી જુઓ ત્રીજું વાક્ય છે ઇઝ હી કિકિંગ ધ બોલ, શું તે બોલ કિક એટલે કે લાત મારી રહ્યો છે। તો ચિત્રમાં જુઓ તે બોલને લાત મારે છે તો કે ના, એ બોલને શું કરે છે, ફેંકે છે। તો જવાબ આવશે નો માં, શું આવશે નો માં, તો નો માં કેવી રીતે આવે નો, પછી અહીંયા હી છે ત્યાં શી હતો તો આપણે શી લખવાની નો હી ઇઝ નો। હવે પૂરા વાક્યના જવાબ કેવી રીતે આવશે તો કે નો અલ્પવિરામ હી ઇઝ નો કિકિંગ ધ બોલ છે ને નમે કિકિંગ ધ બોલ એટલે કે ના, તે બોલને લાત મારી રહ્યો નથી, ના તે બોલને લાત મારી રહ્યો, ના તે બોલને લાત મારી રહ્યો નથી। ત્યાર પછી ચોથું છે ઇઝ શી સિટિંગ, શું તેણી બેસી રહી છે। તો ચિત્રમાં જુઓ તો ચોથા ચિત્રમાં તે બેસેલી છે તો કે હા, તો જવાબ આવશે યસ શી ઇઝ, શું આવશે યસ શી ઇઝ। અને પૂરા વાક્યમાં જવાબ શું આવશે યસ શી ઇઝ સિટિંગ, યસ સિટિંગ। પાંચમું ઇઝ શી સિંગિંગ, શું તેણે ગાઈ રહી છે। તો ચિત્ર પાછળ ચિત્રમાં જુઓ તે ગાય છે તો કે ના, તે શું કરે છે, ડાન્સ કરે છે, એટલે શું છે તે ચિત્રમાં
डांस करे छे, शू करी रही छे, डांस करी रही छे, तो जवाब आवशे नो शी इज नोट, अने पूरा वाक्य में जवाब आवशे नो शी इज नोट सिंगिंग। त्यार पछी छे छठू, इज ही ईटिंग, शुं ते खाई रह्यो छे, तो जुओ चित्र में खाई रह्यो छे, तो के हा, तो जवाब आवशे यस यस ही ईट, अने पूरा वाक्य में यस ही ईटिंग, એટલે કે હા તે ખાઈ રહ્યો છે। સાતમું, ઇઝ શી ક્લેપિંગ, શું તેની તાળી પાડી રહી છે, તો ચિત્રમાં જુઓ તે તાળી પાડે છે, તો કે હા, તો જવાબ આવશે યસ સી ઇઝ, એટલે કે હા તેણે, પૂરા વાક્યમાં યસ શી ઇઝ ક્લેપિંગ, એટલે કે હા તેણે તાળી પાડી રહી છે। ત્યાર પછી આઠમું છે, ઇઝ હી ક્લાઇમ્બિંગ અ ટ્રી, શું તે ઝાડ પર ચડી રહ્યો છે, ક્લાઇમ્બિંગ એટલે કે ચડી રહ્યો છે, ઝાડ પર ચડી રહ્યો છે, તો કે હા, તો લખવાનું યસ હી ઇઝ। હવે પૂરા વાક્યમાં શું આવશે, તો કે યસ હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, એટલે કે હા તે ઝાડ પર ચડી રહ્યો છે। નવમું, ઇઝ શી સ્લીપિંગ, શું તેણે સૂઈ રહી છે, તો ચિત્રમાં જુઓ તો કે ના, તે સૂતી નથી, તો તે શું કરી રહી છે, વાંચી રહી છે, શું કરી રહી છે, વાંચી રહી છે, તો લખવાનું યસ શી ઇઝ, એટલે કે હા તે, તો શું કરે છે, યસ શી સોરી વાંચી રહી, શું તે સૂઈ રહી છે, તો કે ના, તે સૂઈ નથી રહી, વાંચી રહી છે, તો જવાબ શેમાં આવશે નો માં, તો કે નો શી ઇઝ નો, પૂરા વાક્યમાં શું આવશે, નો શી ઇઝ નોટ સ્લીપિંગ, એ વાંચી રહી નથી, સૂઈ રહી છે, વાંચી રહી છે, સૂઈ રહી નથી। પછી ઇઝ શી સિંગિંગ, શું તે ગાઈ રહ્યો છે, તો ચિત્રમાં જુઓ તો તે ગાઈ રહ્યો છે, તો કે ના, તે શું કરી રહ્યો છે, લખી રહ્યો છે, તો જવાબ શું આવશે, નો હી ઇઝ નોટ, પૂરા વાક્યમાં જવાબ આવશે શું, તો કે નો હી ઇઝ નોટ સિંગિંગ, નો હી ઇઝ નોટ સિંગિંગ, એટલે કે ના, તે ગાઈ રહ્યો નથી। અગિયારમું છે, ઇઝ શી રનિંગ, શું તેણી દોડી રહી છે, તો ચિત્રમાં જુઓ તો કે હા તેણી દોડી રહી છે, તો કે યસ શી ઇઝ, તો કે હા તેણે। હવે આગળ, યસ શી ઇઝ રનિંગ, એટલે કે હા તેણી દોડી રહી છે, યસ શી ઇઝ રનિંગ। ત્યાર પછી છે બારમું, ઇઝ હી ફ્લાઇંગ અ કાઇટ, એટલે કે શું તે પતંગ ઉડાડી રહ્યો છે, તો ચિત્રમાં જુઓ તો તે પતંગ ઉડાડે છે, તો કે હા, તો લખવાનું યસ હી ઇઝ, યસ અલ્પવિરામ હી ઇઝ, અને પૂરા વાક્યમાં શું આવશે, યસ હી ઇઝ, અને છેલ્લે જે આવે ઈ ફ્લાઇંગ અ કાઇટ, તો હવે હોમવર્કમાં પેજ નંબર 42 અને પેજ નંબર 43ના હું ફોટા મોકલીશ, આમાંથી જોઈને તમારે સારા અક્ષરે લખવાનું રહેશે। આગળનું યુનિટ હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું। જય શ્રી કૃષ્ણ।